हेलो गाइस वेलकम जय स्वामी बधा विद्यार्थी मित्रों ने स्वागत छे आप सबनु। आज अपने एडिटिंग नो जे मुद्दो छे एने आज पूर्ण करी देशु, पण एनी अंदर जे मुद्दो एक टॉपिक बाकी छे के जेनु नाम छे होमोफोन और वी कैन से होमोनिम्स। बरोबर, होमोफोन अथवा तो होमोनिम्स तरीके ओळखातो आ मुद्दो छे। तो आ मुद्दो एटले एमां शुं होय खरेखर, तो के एवा शब्दो, अ काइंड ऑफ वर्ड दैट हैज सिमिलर काइंड ऑफ प्रोनाउंसिएशन, सिमिलर काइंड ऑफ स्पेलिंग एज वेल, बट द मीनिंग ऑफ दैट पर्टिक्युलर वर्ड इज डिफरेंट। के जे शब्द आपणे अहींया लेशुं अथवा तो जे शब्द एडिटिंग में तमारे पूछाय छे के जे होमोफोन्स अथवा तो होमोनिम कहेवाय छे, तो ए शब्द एनो उच्चार बे शब्द हशे एक सरखा जेवा के जेनो उच्चार सरखो थतो होय, एनो स्पेलिंग पर घणी वार छे एक सरखो थतो होय, पण एनो अर्थ छे ए जे वाक्य वपरायेलू होय ए प्रमाणे एनो अर्थ फरी जतो होय। तो आवा शब्दो नी आपणे चर्चा करवानी छे। तो अंग्रेजी भाषामां घणा शब्दो एवा छे के जेना उच्चार सरखो होय पण स्पेलिंग अने मीनिंग अलग होय, अथवा सामान्य फेरफार वाला समान लगता शब्दों जेने होमोफोन्स के होमोनिम्स कहेवाय। तो एडिटिंग विभाग में वाक्य ना अर्थ ने समझीने ए योग्य शब्द छे ए तो पसंद करी अने खाली जगह पूरवानी होय छे। तो आवा जुदा जुदा शब्दों आपणे अहींया आजे बोर्ड पर लखशुं, एनी चर्चा करशुं। बराबर, के ई शब्दों शुं कहेवा मांगे छे, दरेक शब्द कदाच एनी चर्चा न थई शकाय, अहींया करी न शकाय विडियो नी अंदर। तो एवा शब्दों तमारे पण बीजा शोधवा पड़शे, ए शब्दों विषे तमारे जानकारी पोते प्राप्त करवी पड़शे, पण बने एटला आपणे एनो प्रयत्न करशुं फाइंड आउट करवानो। तो एमां पहेलो शब्द छे ध्येर, એટલે ત્યાં, સ્થળના સંદર્ભમાં છે એ દર્શાવવામાં આવે છે આ શબ્દ। અને આ જ ધ્યેર છે એ વાક્યની શરૂઆતમાં પણ વાપરી શકાય કે ધેર ઇઝ અ મેંગો ટ્રી ઇન ધ ગાર્ડન, કે ત્યાં બગીચામાં એક આંબો છે, તો કોઈ સ્થળ દર્શાવવા માટે, બરોબર, એ સ્થળ દર્શાવવાના સંદર્ભમાં પણ એનો ઉપયોગ થાય છે। અને વાક્યની શરૂઆતમાં ત્યાં એટલે એ સ્થળ દર્શાવે છે, પણ વાક્યની શરૂઆતમાં એના જેવો જ બીજો જે શબ્દ એના જેવો ઉચ્ચાર આપતો શબ્દ વપરાય છે એ કયો, તો કે ધેર। ધેર છે જે શબ્દ PHEIR, ધેર, ઇટ ઇઝ અ પોઝેસિવ પ્રોનાઉન ઓફ ધેય, ધેય જે છે, બરોબર, તેનું પોઝેસિવ પ્રોનાઉન નું રૂપ। સંબંધક સર્વનામ જે છે એ શું વપરાશે, તેઓનું ઘર, બરોબર, ધેર હાઉસ। તો એમાં ધેર કયું વપરાશે, આ જો સ્થળ ની વાત હોય તો આ ધેર વપરાય, અને કોઈ વ્યક્તિનું પોઝેસિવ પ્રોનાઉન તરીકે જે સર્વનામ વપરાય છે તો આવું ધ્યેર વપરાય, બંનેનો ઉચ્ચાર સરખો છે પણ અર્થ અલગ થશે। બીજું જોઈએ તો સો, તો સો નો અર્થ થશે તેથી, પછી બીજું એક એવું સો છે SAW, એટલે જોયું, સી નું ભૂતકાળ રૂપ, સી SEE એટલે જોવું, ક્રિયાપદ છે, તો એનું ભૂતકાળ શું થાય, સો। તો આ સો અને આ સો બેનો ઉચ્ચાર એક જ છે, સ્પેલિંગ અલગ છે અને અર્થ અલગ છે। અને પછી બીજું છે શો,
આનો ઉચ્ચાર કદાચ થોડો અલગ પડી જાય છે, પણ ટુ શો એટલે તો કે બતાવો. આ પણ હોમોફોન્સ અથવા હોમોનિમ્સ આપણે એને કહી શકીએ. એના પછી બીજો એવો શબ્દ તો કે ટુ, ટી ઓ ટુ ઈ શું છે તો કે પ્રેપોઝિશનમાં વપરાય છે. બરોબર. પછી બીજું ટુ કે સંખ્યા દર્શાવવા, બે. બરોબર. ટી ડબલ્યુ ઓ ટુ. પછી ટી ડબલ ઓ એટલે કોણના અર્થમાં. બરોબર. આ શબ્દો વપરાય છે. આ સિવાય કે પી ઈ એ સી ઈ અને પી આઈ ઈ સી ઈ, આ બંને શબ્દનો ઉચ્ચાર થાય છે પીસ, પણ એક પીસ એટલે ટુકડો. જે આપણે કટકા કરીએ એ, અને બીજો પીસ છે એનો અર્થ થશે શાંતિ. બરાબર. વી લિવ ફોર પીસ, આપણે શાંતિ માટે જીવવું જોઈએ. પછી છે સ્નેક અને સ્નેક. બીજો શબ્દ છે સ્નેક અને સ્નેક, તો ઉચ્ચાર સરખો છે ઓલમોસ્ટ. બરાબર. પણ સ્નેક 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 એટલે સાપ, અને એસ એન એ સી કે સ્નેક એટલે નાસ્તો. એની પછી બીજો શબ્દ છે સી. મેં કીધું ને તમને કે આ સો છે એ સો એટલે સી નું ભૂતકાળ રૂપ, તો સી એટલે જોવું. અને એસ ઈ એ સી એટલે દરિયો. ત્યારબાદ બીજા તો કે પ્લેસ અને પેલેસ. પ્લેસ નો મતલબ થાય સ્થળ, અને પેલેસ એટલે મહેલ. જે રાજાનો મહેલ હોય એને શું કહેવાય? પેલેસ. પ્લેસ એટલે સ્થળ અને પેલેસ એટલે મહેલ. એક્સેપ્ટ એક્સપેક્ટ અને એક્સેપ્ટ. એક્સપેક્ટ એટલે આશા રાખવી. પછી આ એક્સેપ્ટ જો હોય તો સ્વીકારવું. આઈ એક્સેપ્ટ યોર પ્રપોઝલ. પછી એક્સેપ્ટ એટલે ના સિવાય. કે ઓલ ઓફ યુ કમ ટુ માય હાઉસ એક્સેપ્ટ રાજુ, કે રાજુ સિવાય બધા છે એ મારા ઘરે આવશો. તો ના સિવાય, તો આવવા એક્સેપ્ટ વપરાશે. એક્સપેક્ટ એટલે આશા રાખવી, અને એક્સેપ્ટ એટલે સ્વીકારવું. બીજા છે ક્વાઇટ અને ક્વિટ. ક્વાઇટ અને ક્વાઇટ, તો ક્યુ યુ આઈ ઈ ટી એટલે શાંત, શાંત અથવા શાંતિ રાખવી. આપણે એમ કહીએ ને કે કીપ ક્વાઇટ, ઘણી વાર સૂચના આપણે ક્લાસમાં મળતી હોય. કીપ ક્વાઇટ એટલે શાંતિ જાળવો, શાંતિ રાખો. અને ક્વાઇટ એટલે તદ્દન. હી ઇઝ ક્વાઇટ ડિફરન્ટ ફ્રોમ મી, તે મારાથી ઘણો અલગ છે, તદ્દન.
તો એ વાક્યના અર્થ મુજબ આપણે મૂકવું પડે. પછી છે ફોર્મ અને ફ્રોમ. ફોર્મ અને ફ્રોમ, તો ફોર્મ એટલે પત્રક, કોઈ પત્રક આપણને ભરવાનું કે એ ફોર્મ આપણે ભરીએ એ, અને ફ્રોમ એટલે માંથી, પ્રેપોઝિશન છે. જ્યારે કોઈ પદાર્થ કોઈ વસ્તુ છે એ કોઈ સંપૂર્ણ બીજી વસ્તુમાંથી બનેલી હોય, કે ધ ટેબલ ઇઝ મેડ ફ્રોમ વુડ, કે લાકડાનું બનેલું છે ટેબલ. એના પછી લીવ અને લીવ, એલ ઈ એ વી ઈ, લીવ એટલે છોડવું, અને એલ આઈ વી ઈ એટલે જીવન, લાઈવ પરફોર્મન્સ આપણે કહીએ છીએ, બરાબર. તો એવું અથવા લીવ રહેવું ના અર્થમાં પણ આવે છે, જીવન અથવા રહેવું એ પણ અર્થ એનો વપરાય છે. એના પછી તો કે મીલ અને મીલ, એમ આઈ ડબલ એલ મીલ એટલે ખાણ, અને એમ ઈ એ એમ કે આપણે કોઈ પણ મીલ લેતા હોય, ખોરાક ભોજન. તો આવા હોમોફોન્સ અથવા તો હોમોનિમ્સ આપણને છે એ એડિટિંગની જે ખાલી જગ્યા છે તો એક માર્કમાં આવું પૂછાઈ શકે. તો ખાસ તમારે શું ધ્યાન રાખવાનું, તો કે જે શબ્દ પૂછાયેલો હતો એને લગતો બીજો શબ્દ કયો હોઈ શકે અથવા શું આપણે લખી શકીએ એ ખાસ જોવાનું. ફોર એક્ઝામ્પલ, જ્યાં આપેલું હોય તો એ ત્યાંના અર્થમાં હોય, એટલે કે સ્થળ દર્શાવવાના અર્થમાં હોય, તો આવડું આ ટી એચ ઈ આર ઈ વાપરવાનું, નહીતર પછી ટી એચ ઈ આ આર તેઓનું, બરાબર, એ સંદર્ભમાં. સો એટલે તેથી, એસ ઓ સો એટલે તેથી, એસ એ ડબલ્યુ સો એટલે જોયું, અને એસ એચ ઓ ડબલ્યુ શો એટલે બતાવવું. ટુ પ્રેપોઝિશન તરીકે વપરાય છે. ટી ડબલ્યુ ઓ ટુ છે એ સંખ્યા માટે વપરાય છે, બે એવું દર્શાવવા માટે, અને ટી ડબલ ઓ ટુ એટલે પણ, જે આપણે વાક્યના અંતે મોટા ભાગે વાપરતા હોય છે. પછી પીઈ એ સી પીસ એટલે શાંતિ, પી આઈ ઈ સી ઈ એટલે ટુકડો, એવી જ રીતે સ્નેક એસ એન એ સી કે સ્નેક એટલે નાસ્તો, એસ એન એ કે ઈ સ્નેક એટલે સાપ, સી એસ ડબલ ઈ સી એટલે જોવું, ક્રિયાપદ છે, એસ ઈ એ સી એટલે દરિયો, એ નાઉન છે, બરાબર. આ બંને અલગ છે, આ ક્રિયાપદ છે, આ નાઉન છે, ધેટ ઇઝ વર્બ એન્ડ ધીસ ઇઝ અ નાઉન. પ્લેસ એટલે સ્થળ, અને પેલેસ એટલે મહેલ. પછી એ ડબલ સી ઈ પી ટી એક્સેપ્ટ એટલે સ્વીકારવું, એ એક્સ સી પી ટી એટલે ના સિવાય, અને એક્સપેક્ટ ઈ એક્સ પી ઈ સી ટી. તો આમાં મોટા ભાગના બધા શબ્દો છે એ આડાઅવળી થાય છે, પણ એનો મતલબ ફરી જાય છે. ઘણીવાર ઘણા વિદ્યાર્થીઓ સ્પેલિંગમાં ભૂલ કરતા હોય તો એ એનો અર્થનો અનર્થ કરી દેતા હોય છે વાક્યના સંદર્ભમાં. તો એક્સેપ્ટ એક્સપેક્ટ અને એક્સેપ્ટ એનો અર્થ જોઈ લેજો. ક્વાઇટ ક્યુયુ આઈ ઈ ટી એટલે શાંત, અને ક્યુયુ આઈ ટી એટલે તદ્દન. પછી છે ફોર્મ, એફ ઓ આર એમ ફોર્મ એટલે પત્રક, અને ફ્રોમ એફ આર ઓ એમ એટલે માંથી. લીવ એલ ઈ એ વી ઈ લીવ એટલે છોડવું, અને એલ આઈ વી ઈ એટલે રહેવું અથવા તો જીવન એવો અર્થ થશે. મીલ એમ આઈ ડબલ એલ મીલ એટલે ખાણ, અને એમ ઈ એલ મીલ એટલે ભોજન. આ સિવાય બીજા ઘણા છે હજી તો, બરાબર, અહીંયા પૂરું નથી થઈ જતું, પણ એ બધા તમારે જાતે શોધવા પડશે. ફોર એક્ઝામ્પલ, એક ઈ એ ટી ઈટ એટલે ખાવું, ક્રિયાપદ છે, અને એવી જ રીતના બીજું ઈટ જે પ્રેપોઝિશન છે, સોરી પ્રોનાઉન, તેના અર્થમાં, બરોબર, નાન્યતર જાતિ માટે જેનો અર્થ શું થાય છે તે. બંનેનો ઉચ્ચાર સરખો થાય છે. તો આવા બધા ઘણા હોમોફોન્સ છે, હોમોનિમ્સ છે, એની તમારે યાદી બનાવવી પડશે, એને યાદ રાખવા પડશે, બરાબર. તો એ યાદ રાખી અને એનો વધારે પ્રેક્ટિસ છે, એક્સરસાઇઝ છે, એ તમારી જાતે પોતે એક બુકમાં એક પેજની અંદર છે, વ્યવસ્થિત તૈયાર કરજો.
હવે આપણે જોઈએ જે એડિટિંગ છે એડિટિંગ નું ઉદાહરણ આપણે અહીંયા જોઈએ ઉદાહરણ જોઈએ There should be libraries like Alakpad library, in India because they અહીં આપણે માત્ર ત્રણ જ ખાલી જગ્યા આની અંદર આપી છે અથવા તો અન્ડરલાઈન કરેલા શબ્દો આપ્યા છે પણ આ શબ્દો આપણે દરેક મુદ્દા છે એમાં જોતા જવાનું કે ભાઈ કયો મુદ્દો એમાં લાગુ પડે છે આપણે પરીક્ષાની અંદર ચાર માર્કમાં દસમા ધોરણમાં કદાચ ત્રણ માર્કમાં પૂછાય છે તો આ રીતના તમારે આપેલો હોય પેરેગ્રાફ તો એને યુ હેવ ટુ રીરાઈટ ધ પેરેગ્રાફ બરોબર તમારે આખો પેરેગ્રાફ જવાબ લખતી વખતે ફરીવાર લખવાનો છે અન્ડરલાઈન કરેલો શબ્દને સુધારીને તો જોઈએ આપણે પહેલા આખો પેરેગ્રાફ લખી લઈએ કે તમારે પરીક્ષામાં સીધા જવાબ નથી લખવાના There should be libraries like Alakpad library અહીંયા જે શબ્દ આપણે લખવાનો છે એને તમારે પરીક્ષામાં લખતી વખતે અન્ડરલાઈન પણ કરવો જરૂરી છે કારણ કે એ તમારું એક પ્રકારનું પ્રેઝન્ટેશન છે દર્શાવે છે તો એ નોવેર એટલે કે ક્યાંય ન હોવી જોઈએ પલકડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જેવી લાઇબ્રેરી ક્યાંય ન હોવી જોઈએ તો ક્યાંય ન હોવી જોઈએ એ જે એક પ્રકારનું ઇનડેફિનેટ પ્રોનાઉન છે એ ન વપરાવું જોઈએ એની બદલે એવરીવેર શબ્દ છે એ વપરાશે કે વપરાશે એવરીવેર કે દરેક જગ્યા હોવી જોઈએ સારી લાઇબ્રેરી હોય તો હોવી જોઈએ ને જો ખરાબ ના અર્થમાં હોય તો ક્યાંય ન હોવી જોઈએ પણ સારા અર્થમાં છે એટલે એવરીવેર દરેક જગ્યાએ હોવી જોઈએ ઇન ઇન્ડિયા બીકોઝ ધે રીયલી
खाली जगह इज तो अहीं अपने उपयोग करवानो छे रिलेटिव प्रोनाउन बराबर छे रिलेटिव प्रोनाउन नो अपने वात शीख्या था एने अपने उपयोग करवानो छे रेवोल्यूशन दैट इज व्हाट नी बदले शुं आवशे दैट इज ऑलवेज नेसेसरी फॉर बेटर प्रोग्रेस तो આવી રીતે તમારે પરીક્ષાની અંદર આખો પેરેગ્રાફ રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ એરર્સ અથવા તો એડિટિંગ નો જે મુદ્દો છે એ આ જ રીતે પૂછાય છે તમારે આખો પેરેગ્રાફ ફરીવાર લખવાનો હોય છે આ સિવાય વિદ્યાર્થી મિત્રો બીજી પણ એડિટિંગ ની અંદર અમુક ખામીઓ હોય છે શું હોય છે તો કે આ સિવાય એડિટિંગ માં એકવચન બહુવચન ની ખાલી જગ્યાઓ પૂછી શકાય બીજું શું પૂછી શકાય તો કે એકવચન સિંગ્યુલર નાઉન આપેલું હોય તો એની બદલે પ્લુરલ કરવું પડે એ આપણને પાછળનું જે સહાયકારક ક્રિયાપદ છે એના ઉપરથી ખ્યાલ આવે કેપિટલ લેટર્સ ની ભૂલ પણ પૂછી શકાય છે સ્પેલિંગ ની ભૂલ પૂછી શકાય સ્પેલિંગ ખોટો આપી દીધો હોય તો તમારે એને સ્પેલિંગ ને સુધારવો પડે યોગ્ય કાળ ના ક્રિયાપદ ની ભૂલ સુધારવાનું કે ખાલી જગ્યા પૂરવાનું પૂછી શકાય જે આપણે જોયું યોગ્ય કાળ ની બરોબર વર્ક્સ નું વર્ક કર્યું પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ કે ભાવવાચક નામ વડે ખાલી જગ્યા પૂરવાનું પૂછી શકાય જો વાક્યમાં નો નન નથિંગ નો બડી જેવો નકાર શબ્દ વપરાયો હોય તો પછી વાક્યને બટ થી જોડવું આ બાબત યાદ રાખવાની તો આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ અને તમારે એની વધારે પ્રેક્ટિસ કરવાની છે બીજા અન્ય જે એના એડિટિંગને લગતા પેરેગ્રાફ છે એને સોલ્વ કરવાના છે જો ઇફ ઇટ ઇઝ પોસિબલ તો આપણે વિડીયો લેક્ચરની અંદર પણ એની વાત કરશું એની ચર્ચા કરીશું ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એડિટિંગનો મુદ્દો છે પૂર્ણ કરીએ છીએ સૌને જય સ્વામિનારાયણ